નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં પ્રકરણ 5 સિનફિગમાં ઇમેજ એટલે કે ચિત્રનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણે જોવાનું છે. અને આ જે વિડિયો છે એ ધોરણ 11માં કમ્પ્યુટર વિષયની અંદર પ્રકરણ 5નો ભાગ 2 છે. આની પહેલાના વિડિયોમાં ભાગ 1ની અંદર આપણે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન જોયું હતું અને ત્યારબાદ સિનફિગ સ્ટુડિયોની અંદર ઇમેજને કેવી રીતના ઇમ્પોર્ટ કરવી, ત્યારબાદ ઇમેજ ઇમ્પોર્ટ કર્યા પછી એની રિસાઇઝ કરવા માટે સ્કેલિંગ લેયર કેવી રીતના એડ કરવું અને સ્કેલિંગ લેયર એડ થઈ ગયા પછી એને રોટેટ કરવા માટે રોટેટ લેયર કેવી રીતના એડ કરવું, આટલું પ્રેક્ટિકલ સહિત શીખેલા હતા. ભાગ 2ની અંદર આપણે એક જ ટોપિકનો ચર્ચા એટલે કે ડિસ્કશન કરવાની છે અને એ છે માસ્કિંગ. બરાબર, તો સૌ પ્રથમ જે છે એ આપણે માસ્કિંગનો મતલબ શું છે સિનફિગ સ્ટુડિયોમાં, એનો ઉપયોગ શું થાય એ ખાસ પહેલાં જોઈ લઈએ, ત્યારબાદ આપણે માસ્કિંગનું પ્રેક્ટિકલ સહિત ઉદાહરણ જોવાનું છે. અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ટોપિક આપણે અત્યારે જે જોવા રહ્યા છીએ એ છે માસ્કિંગ. તમે જોઈ શકો છો કે ધારો કે તમે એનિમેશનમાં કોઈ વસ્તુ અથવા તો ઓબ્જેક્ટનું હલનચલન બતાવવા ઈચ્છો છો. બરાબર, હલનચલન એટલે શું થયું, તો કે કોઈ એક ઓબ્જેક્ટ છે ને સમયાંતરે તમે ફ્રેમ પર દર્શાવો છો એટલે આપણે એનિમેશન કહેતા જ હતા. એટલે હલનચલન એટલે કે મૂવમેન્ટ બતાવવા ઈચ્છો છો, જેમ કે બારીમાંથી દડો બહાર આવતો હોય. હવે લેયરની વાત આની પહેલાં આપણે કરી હતી કે લેયર શું હશે, તો કે એકબીજા ઉપર ઓવરલેપ થાય, કોઈ એક ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ બે લેયર છે તો એક લેયર જે છે એ એક લેયરની પાછળ હોઈ શકે અથવા તો એક લેયર એની ઉપર પણ હોઈ શકે, મતલબ કે ઓબ્જેક્ટનું કે લેયરનું ઓવરલેપિંગ થયા હોય છે. તો અહીં જોઈ શકો છો જેમ કે બારીમાંથી દડો બહાર આવતો હોય. બરાબર, આની પહેલાંના ઉદાહરણમાં આપણે એ શીખાતા લેયરના વિડીયોમાં કે તમે કુદરતી દ્રશ્ય જ ઘણી વખત આપણે જોયું હોય તો એમાં શું હોય, તો કે પહાડ જોઈએ છે, પહાડની પાછળથી સૂર્ય ઉગતો હોય છે. તો પહાડ જે છે એ પણ એક ઓબ્જેક્ટ છે, એક લેયર છે. સૂર્યને ઉગવું એ પણ એક ઓબ્જેક્ટ અને એનું પોતાનું એક લેયર છે. પરંતુ એ ઉદાહરણની અંદર આપણે જોયું હતું કે પહાડની પાછળથી સૂર્ય ઉગે છે, એટલે પહાડનું ઓબ્જેક્ટ કે લેયર છે એ આગળનું લેયર બનશે અને સૂર્ય ઉગે છે એટલે સૂર્યનું જે ઓબ્જેક્ટ કે લેયર છે એ પાછળનું લેયર બનશે. બરાબર, જો તમે સિનફિગમાં બારીનું ચિત્ર બનાવ્યું હોય, કોઈ પણ ટૂલની મદદથી તમે વિન્ડોનું ચિત્ર બનાવ્યું હોય, તો ઓબ્જેક્ટ એટલે કે અહીં આપણો ઓબ્જેક્ટ કોણ છે, તો કોઈ એક દડો છે અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ લઈ શકો, જરૂર નથી કે દડો, તમે વાદળ જેવું પણ નિશાન ઓબ્જેક્ટ બનાવી શકો છો બી લાઈન ટૂલની મદદથી. તો અહીં ઓબ્જેક્ટ એટલે કે દડોને બારીની પાછળ રાખી શકો અને તે ઓબ્જેક્ટને ખસેડી પણ શકો. બરાબર, રોટેટ કરશો, એનિમેશન દ્વારા તમે મૂવમેન્ટ પણ કરાવી શકો છો. પણ બારી જો કોઈ ચિત્ર હોય તો દડાને એનિમેટ કરવાનું કાર્ય શું થશે, મુશ્કેલ બનશે. માસ્કિંગ શું છે, તો કે માસ્કિંગ એક એવી લાક્ષણિકતા છે જેના દ્વારા લેયરના કોઈ ભાગને છુપાવી શકાય તેમજ પુનઃ દર્શાવી પણ શકાય છે. લાઈન મિત્રો ખાસ યાદ રાખજો, આ માસ્કિંગની ડેફિનેશન આપેલી છે. ઘણી વખત એમસીક્યુમાં તમને એવું પૂછાય પણ જાય કે નીચેનામાંથી કઈ વસ્તુ દ્વારા અથવા નીચેનામાંથી એવી કઈ વસ્તુ છે જેની લાક્ષણિકતા છે એ લેયરના કોઈ ભાગને છુપાવવા માટે પણ ઉપયોગ થાય, તો એનો જવાબ આવશે માસ્કિંગ. તો શું થયું, તો કે જેના દ્વારા લેયરના કોઈ ભાગને છુપાવી શકાય તેમજ પુનઃ દર્શાવી પણ શકાય છે. બરાબર, કે તમારે કોઈ ભાગને હાઈડ કરવો હોય તો તેને ફરીથી તમારે શો કરવો હોય તો તમે અહીંથી કરી શકો છો. મૂળભૂત રીતે જે આકાર માસ્ક તરીકે વાપરીએ છીએ તે એક બારીનું કામ આપે છે. મતલબ કે માસ્કિંગ એટલે શું થયું, તો કે તમે કોઈ એક વિન્ડો દોરી શકો, એક બારી, તમને એવું જ લાગે કે એક બારી છે, એક માસ્કિંગ છે, એની અંદરથી માસ્કિંગ ડ્રો કર્યું છે, તો માસ્કિંગની અંદરથી અથવા તો માસ્કિંગની ઉપરથી તમે કોઈ ઓબ્જેક્ટને એનિમેશન કે મૂવમેન્ટ પણ કરાવી શકો છો, જેના વડે તેની નીચેના ઓબ્જેક્ટને તમે જોઈ શકો છો. વૈકલ્પિક રીતે તેની નીચેના ઓબ્જેક્ટને છુપાવવા માટે થીગડા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. બરાબર, મતલબ કે માસ્કિંગનો સિમ્પલ મતલબ થયો કે તમે કોઈ ઓબ્જેક્ટ છે લેયરના કોઈ ભાગને છુપાવી શકો અથવા તેને ફરીથી પણ દર્શાવી શકો છો. આ વસ્તુ શું છે, તો કે માસ્કિંગનો ઉપયોગ અહીંયા થશે. બરાબર, હવે આપણે ઉદાહરણ સહિત જોવાનું છે કે માસ્કિંગનું કમ્પ્લીટ ઉદાહરણ આપણે જોશું. અહીં આપેલું છે તમને, જો કે ચાલો હવે આપણે તે ઉદાહરણ દ્વારા સમજીએ અને માસ્કિંગના ખ્યાલનો ઉપયોગ કરીને બારીમાંથી દડાનું હલનચલન જોવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, એ બારીમાંથી દડાનું હલનચલન છે એની જગ્યાએ આપણે દડાની જગ્યાએ વાદળનું હલનચલન બતાવશું. આપણા પ્રેક્ટિકલની અંદર ઓબ્જેક્ટની અંદર દડાની જગ્યાએ આપણે વાદળ લઈ શકશું. તમે કોઈ પણ જે ઓબ્જેક્ટ ઈચ્છો છો તે ઓબ્જેક્ટ તમે લઈ શકો છો. દડો છે, સર્કલ છે, તમે વાદળનું સિમ્બોલ પણ બનાવી શકો છો બી લાઈન ટૂલની મદદથી. તો સ્ટેપ શું છે, જો અહીં તમને શું આપ્યું, સૌ પ્રથમ સ્ટેપ શું છે, એક નવી ફાઇલ લેવાની છે સિનફિગની. ત્યારબાદ સૌ પ્રથમ કાર્ય આપણું શું છે, તો કે ભાઈ એની અંદર એક ઇમેજ ઇમ્પોર્ટ કરવાની છે.
બરોબર ઇમેજ ઇમ્પોર્ટ કરવા માટે મે તમને કીધું હતું કે કેરેટ ની અંદર ક્લિક કરશો એટલે મેનુ ખુલશે એમાં ફાઇલ ફાઇલ ની અંદર જેને ઇમ્પોર્ટ અથવા તો એનો શોર્ટકટ જે છે એ છે કંટ્રોલ પ્લસ આઈ આ પણ મે કીધેલું હતું બરોબર ઓકે આપણે વિદ્યાર્થી મિત્રો જે માસ્કિંગ જોવાનું છે એનું સૌપ્રથમ આપણે પ્રેક્ટિકલ આખ્ય આખું વ્યવસ્થિત જોઈ લઈએ ત્યારબાદ આપણે માસ્કિંગ ના સ્ટેપ અલગ અલગ જોઈશું પણ આપણે સૌથી પહેલા એ યાદ રાખશું કે માસ્કિંગ અંદર આપણે શું કરવાનું છે તો કે એક ઓબ્જેક્ટ માસ્ક બનાવી અને એક ઓબ્જેક્ટ ને આપણે શું કરશું રોટેટ કરશું ઓબ્જેક્ટ તરીકે આપણે ત્યાં શું લેશું તો કે કોઈ વાદળનું ચિત્ર લેશું તો સૌપ્રથમ આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ મિત્રો તો શું કરવું પડશે તમારે તો કે ડેસ્કટોપ ની અંદર તમને જે સિનફિગ નો ઓપ્શન જોવા મળે છે તો સિનફિગ સ્ટુડિયો સ્ટાર્ટ કરવાનો છે સ્ટાર્ટ કરી અને તમારે એને પહેલા વ્યવસ્થિત ગોઠવણી કરવાની છે એટલે પેનલ્સ માં જઈ અને તમારે રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ લેઆઉટ કરવાનું છે બરોબર અને ત્યારબાદ એના જેટલા ભાગ છે એને હું વ્યવસ્થિત પહેલા ગોઠવી દઉં છું એના બધા ભાગ છે એને આપણે વ્યવસ્થિત ગોઠવણ કરીએ છીએ અહીંયા દરેક ભાગને આપણે વ્યવસ્થિત ગોઠવણ કરી લઈએ આપ જોઈ શકો છો આ દરેક ભાગની મેં વ્યવસ્થિત ગોઠવણ કરી દીધી છે હવે આપણે અહીંયા એનિમેશન પણ કરવાનું છે એટલે સૌપ્રથમ આપણે એક વસ્તુનો અહીંયા યાદ રાખીએ કે તમે સ્ટાર્ટ કરો છો એની પહેલા ટાઈમ લિમિટેડ સેટ વ્યવસ્થિત છે કે નહીં જોઈ લઈએ બરોબર અહીંયા ટાઈમ લિમિટેડ વ્યવસ્થિત છે કે નહીં એ જોવા માટે આપણે શું કરવું પડશે તો કે તમારે જે છે એ અહીંયા એક વસ્તુનો ખ્યાલ રાખવાનો છે અને એ વસ્તુ કઈ છે ટાઈમ લિમિટેડ તો જો ટાઈમ લિમિટેડ જોવા માટે હું શું કરીશ તો તમને દેખાડી દઉં એક જ મિનિટ મિત્રો આપણે સિનફિગને ફરીથી ઓપન કરીશું સિનફિગ સ્ટુડિયો ઓપન થશે ફાઇલ્સની અંદર જે અને પેનલ્સની અંદર જે અને રીસેટ વિન્ડોઝ ટુ રીસેટ ટુ ઓરિજિનલ લેઆઉટ ત્યારબાદ એના દરેક ભાગને આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ આ દરેક ભાગ એના ગોઠવાયેલા છે બરોબર અને અહીંયા આ ભાગ છે એને પણ હું એનો વ્યવસ્થિત પ્રમાણે ગોઠવી દઉં છું અહીંયા જોઈ શકો છો મિત્રો કે તમે બધા ભાગ છે એને વ્યવસ્થિત ગોઠવી દીધા છે હવે સૌ પ્રથમ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું એની પહેલાં આપણે જોઈ લેશું કે ટાઈમ લિમિટેડ છે એ 5S છે કે નહીં તો કેરેટની અંદર જઈ અને એડિટમાં જવાનું છે એડિટની અંદર જઈ અને પ્રોપર્ટીઝમાં જઈ અને ટાઈમ ટેબની અંદર જોઈ લેશું તો ક્યાં એન્ડ ટાઈમ આપણને 5S આપેલો છે એટલે કે ડિફોલ્ટ 5S છે એ બરોબર આપણે 5 સેકન્ડ સુધીનું જ એનિમેશન બનાવવું છે હવે સૌ પ્રથમ શું કરવાનું રહેશે તો કે તમારે એક ઇમેજ એડ કરવાની છે ઇમેજ કઈ રીતના ઇમ્પોર્ટ કરશો કેરેટ પર ક્લિક કરો ફાઇલ ફાઇલમાંથી તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે ઇમ્પોર્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઇમેજ તમારી ઇમેજ જે જગ્યાએ સેવ હોય જે પાથ ઉપર એ પાથ સિલેક્ટ કરવાનો છે મારી ઇમેજ અત્યારે સેવ્ડ ઈ પિક્ચર્સ નામના ફોલ્ડરમાં સેવ છે અને એમાંથી હું ઇમેજ સિલેક્ટ કરું છું માનો કે હું અત્યારે ત્રીજા નંબરની ઇમેજ છે એને સિલેક્ટ કરી અને ઓપન ઉપર ક્લિક આપું છું એટલે શું થશે મારા કેનવાસની અંદર મેં જે ઇમેજ સિલેક્ટ કરેલી છે એ ઇમેજ શું થશે તો કે આવી જશે અહીં તમે જોઈ શકો છો કે ઇમેજ મારી પાસે આવી ગઈ છે અને લેયરની અંદર પણ ઇમેજ જો તમે જોઈ શકો છો લેયરમાં ઇમેજ તમને દેખાશે આટલું થઈ ગયા પછી આ તો એક ઇમેજ થઈ હવે શું કરવાનું છે તો કે હવે આની ઉપર આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવવાનો છે ઉદાહરણમાં તમને દડાનું ઓબ્જેક્ટ કીધું હતું પણ આપણે આ પ્રેક્ટિકલની અંદર ઓબ્જેક્ટમાં દડાની જગ્યાએ આપણે શું ડ્રો કરશું તો કે આપણે આ ડ્રો કરશું કોઈ ક્લાઉડ એટલે કે વાદળ અને એ ડ્રો કરવા માટે તમારે કયું ટૂલ પસંદ કરવું પડશે તો કે બી લાઇન ટૂલની મદદથી આ વસ્તુ તમે ડ્રો કરી શકો છો તો અહીં ટૂલ બોક્સની અંદર જઈ અને હું એક ડ્રો ઓપ્શન સિલેક્ટ કરું છું દેટ ઇઝ બી લાઇન બી લાઇન ટૂલ ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ ટૂલ જે પેનલ છે એની અંદરથી એક જ વસ્તુ સિલેક્ટ હોવી જોઈએ એ વસ્તુ છે ક્રિએટ રીજન બી લાઇન બરોબર બીજી કોઈ વસ્તુ અહીં સિલેક્ટ હોવી જોઈએ નહીં એટલામાંથી મતલબ કે આઉટલાઇન બી લાઇન ને હું સિલેક્ટ હોવું જોઈએ નહીં હવે બી લાઇન તમારે ડ્રો કરવું છે તો હું શું કરીશ જો અહીંયા જે છે અહીંયાથી હું એક બી લાઇન ડ્રો કરવાની ટ્રાય કરીશ કોઈ પણ ઓબ્જેક્ટ તમે વ્યવસ્થિત ડ્રો કરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે હું કોઈ વાદળ જેવો સિમ્બોલ છે એ વાદળ જેવો સિમ્બોલ ડ્રો કરવાની ટ્રાય કરીશ અથવા તો તમને રાઉન્ડ છે હવે પહેલા પોઈન્ટથી શરૂ કરી અને છેલ્લા જે પોઈન્ટથી શરૂ કર્યું હોય ત્યાં આવી જવાનું છે અને એ શેપ પૂરો કરવા માટે ત્યાં શું કરવાનું તો કે રાઇટ ક્લિક કરી અને એની અંદર લૂપ બી લાઇન આ ઓપ્શન પસંદ કરશો એટલે તમારું ઓબ્જેક્ટ જે છે એ ત્યાં ડ્રો થઈ ગયો છે મિત્રો હવે તો કે આટલું ડ્રો થઈ ગયું છે પછી તમને અલગ અલગ પ્રકારના ડક જોવા મળશે કયા કયા તો કે યલો ડક હશે અને ઓરેન્જ ડક હશે આ બધા ડક છે યલો અને ઓરેન્જ
બરોબર આ યલો ડક સેના માટે કામ આવશે તો કે યલો ડક થી તમે શેપ જેવો દેવો હશે ગોળાય વધારવી હોય શેપ વધારવો હોય એવું અને ઓરેન્જ ડક છે ઈ સેના માટે હશે તો કે ઓરેન્જ ડક તમે જોઈ શકો છો ઈ છે ઈ રિસાઈઝ કરવા માટે બરોબર ઈ સાઈઝ જે છે એની અંદર ફેરફાર કરવા માટે થાય છે પરંતુ મિત્રો આપણો ઓબ્જેક્ટ અત્યારે મારે જેવો જોઈ છે એવો જ કમ્પ્લીટ ડ્રો થઈ ગયો છે એટલે આની અંદર હવે મારે કોઈ ફેરફાર કરવો નથી એટલે હું ઓરેન્જ કે બ્લુ ડક નો સોરી યલો ડક નો અત્યારે અહીં ઉપયોગ કરતો નથી પણ ખાસ ધ્યાન રાખવાનો ઉપયોગ ક્યારે કરવાનો છે તો કે તમે જે ઓબ્જેક્ટ ડ્રો કર્યો છે બી લાઈન ની મદદથી જો એ તમારી જરૂરિયાત મુજબ ન હોય એમાં કઈ ફેરફાર કરવા માંગતા હોય તો જ તમારી ડક ની મદદથી એનો ફેરફાર કરવાનો છે અને ખાસ ધ્યાન રાખીએ કે યલો ડક નો ઉપયોગ શું થયો તો કે શેપ દેવા માટે અને ઓરેન્જ ડક નો ઉપયોગ તો કે એને સાઈઝ વધઘટ કરવા માટે થશે આટલી વસ્તુ થઈ જાય પછી શું કરવાનું છે તમારે તો કે હું અહીંયા આ ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરીશ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ બી લાઈન ટૂલની મદદથી મારો એક ઓબ્જેક્ટ ડ્રો થયેલો તમને જોવા મળે છે આટલું થઈ ગયું છે પછી હવે શું કરવાનું છે તો કે મારે એનિમેશન મોડ છે એ ઓન કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ઓફ છે અહીં ક્લિક કરીશ મિત્રો એટલે એનિમેશન મોડ છે એ ઓન થઈ ગયો છે હવે શું કરશું તો કે આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને થોડો અમથો મારે ખસેડવો મૂવ કરવો પડશે જેથી કરીને મારું એનિમેશન છે એ રેકોર્ડ થશે તો એ બાજુમાં તમને દેખાય છે ને પોઈન્ટ એ પોઈન્ટ ક્લિક કરી અને થોડું અમથું તમે આને મૂવ કરશો એટલે તમારું એનિમેશન છે રેકોર્ડ થઈ ગયું છે કેમ ખબર પડી તો કે આ પેનલની અંદર જો પ્લેનો સિમ્બોલ આવી ગયો છે મતલબ કે ઝીરો એસ ઉપર ઝીરો સેકન્ડ પર આ એનિમેશન તમારું રેકોર્ડ થઈ ગયું છે બરોબર હવે શું કરવાનું છે રેકોર્ડ તો થઈ જ ગયું એના પણ હવે ફાઈવ એસ ઉપર રેકોર્ડ કરવું છે તો અહીંયા ક્લિક કરશો અને ત્યાં ફાઈવ એસ એટલે પાંચમી સેકન્ડ ફાઈવ એસ લખીને એન્ટર આપો એન્ટર આપી અને પાછું એને છેલ્લે સુધી લઈ જવાનું છે પાંચ એસ ઉપર આને પોઈન્ટને ક્લિક કરી અને તમારે એને પાછું ખસેડવાનું છે જ્યાં સુધી જોતું હોય ત્યાં સુધી ખસેડવાનું છે મારે અહીં સુધી જોઈ છે મિત્રો એટલે મેં અહીં સુધી ખસેડેલું છે તો અહીં જોઈ શકો છો તમે એનિમેશનમાં બે પોઈન્ટ દેખાડે છે આ ઝીરો એસ અને આ ફાઈવ એસ બંને જગ્યાએ તમારું એનિમેશન રેકોર્ડ થઈ ગયું છે આટલી વસ્તુ કરશો બરોબર એટલે શું થશે જો હું પ્રિવ્યુ જોઈશ બરોબર અથવા તો અહીંથી જ તમે પ્લે કરી શકો છો પ્લે કરશો એટલે શું થયું તમને જોવા મળે છે કે તમારો ઓબ્જેક્ટ જે છે એ ઝીરો સેકન્ડથી લઈ અને ફાઈવ સેકન્ડ સુધી એનિમેટ થાય છે જો દેખાય છે હવે આ તો સિમ્પલ પ્રેક્ટિકલ છે મિત્રો આપણે આ અગાઉના પ્રકરણમાં પણ આ પ્રેક્ટિકલ કરેલા જ છે આમાં કોઈ નવું નથી પણ હવે આની વસ્તુ આની અંદર જે એડ કરવાનું છે એ શું છે એ આપણા માટે ખાસ નવું છે અને હવે જે જોવાનું છે મિત્રો એ છે માસ્કિંગ કઈ રીતના એડ કરવું બરોબર હવે માસ્કિંગ એડ કરવા માટે શું કરશો તો કે માસ્કિંગ એડ કરવા માટે તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે એ છે કે ટૂલ જે છે જો માસ્કિંગ માટે તમે કોઈ પણ ટૂલનો ઉપયોગ કરી શકો છો બરોબર પણ હું અત્યારે અહીંયા પોલીગોન ટૂલ સિલેક્ટ કરીશ હવે પોલીગોન ટૂલ સિલેક્ટ કરીશ હવે માસ્કિંગ મારે બનાવવું છે કેવી રીતના માસ્કિંગ બનશે તો કે આવી રીતના હું પોઈન્ટ મૂકતો જઈશ મારે આખું માસ્કિંગ આ રીતના બનાવવું છે પોઈન્ટ તમને જે દેખાય છે મિત્રો એ પ્રમાણે મારે માસ્કિંગ ક્રિએટ કરવું છે બરોબર તો પોઈન્ટ જે તમને જોવો છો એ પ્રમાણે મારું માસ્કિંગ ક્રિએટ થતું તમને જોવા મળશે બરોબર અથવા તો તમે માસ્કિંગ જે છે એને એસ્કેપ પણ કરી શકો છો અને ફરીથી હું માસ્કિંગ ડ્રો કરું છું મારે માસ્કિંગ અહીંયા ડ્રો કરવાનું છે મિત્રો બરોબર અહીંયા તમે આ રીતના બધા પોઈન્ટ ઉપર હું એક એક ક્લિક કરીશ બરોબર અહીંયા ક્લિક કરીશ એટલે માસ્કિંગ મારું ક્રિએટ થતું તમને જોવા મળશે એક વિન્ડો જેવો સિમ્બોલ મારે બનાવવાનો છે મિત્રો માસ્કિંગ માટે અને સિમ્બોલ હું અહીંયા બનાવીશ બરોબર આ સિમ્બોલ જે બનશે ને મિત્રો એ એકદમ વિન્ડો જેવો સિમ્બોલ બનશે બરોબર કે જે વિન્ડો જેવો સિમ્બોલ છે એ તમારું માસ્કિંગ જે છે ને એ બનાવતું હશે બરોબર તો અહીંયા જોઈ શકો છો આટલું મારે ઉદાહરણ તરીકે માસ્કિંગ રાખવું છે વિન્ડો જેવો શેપ બનાવી નાખ્યો છે મારે જેવો જોતો છે એવો બરોબર વિન્ડો જેવો શેપ બનાવશો પછી ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર હું ક્લિક કરીશ એટલે તમને જોવા મળશે મિત્રો કે આ જે વસ્તુ તમે જોવો છો ને આને માસ્કિંગ કહેવાય બરોબર હવે માસ્કિંગથી એડ થઈ ગયું છે મારે બરોબર અને માસ્કિંગની પાછળનો કલર મતલબ કે ઓબ્જેક્ટનો કલર રેડ છે તો માસ્કિંગનો કલર બદલવો હોય તો અહીં ક્લિક કરીશ અને મારે કલર ચેન્જ કરવો છે તો માસ્કિંગનો કલર જે છે એ થોડો અમથો હું ડાર્ક રાખું છું માસ્કિંગનો કલર છે એ આવો થોડો અમથો હું ડાર્ક રાખે હવે તમને જોવા મળશે કે આ માસ્કિંગનો કલર છે એ થોડો અમથો ડાર્ક થઈ ગયો છે ઓબ્જેક્ટનો કલર રેડ છે બરોબર હવે તમે જે છે એ શું કરશો
તો કે ભાઈ હવે હું પ્રિવ્યુ જોઈશ બરોબર હવે આપણે પ્રિવ્યુ જોશું તો ખબર પડશે મિત્રો જો છે આપણે એક જ મિનિટ મિત્રો આ ઓબ્જેક્ટ નો કલર અને માસ્કિંગ નો કલર સેમ થઈ ગયો છે એટલે આપણે કામ કરશું કે આ માસ્કિંગ જે છે એનો કલર બરોબર છે પણ ઓબ્જેક્ટ નો કલર જે છે વાદળ નો કલર એને આપણે ચેન્જ કરીએ અને એને આપણે રેડ જ રાખીએ છીએ ઓબ્જેક્ટ નો કલર જે છે એને રેડ રાખીએ છીએ અને માસ્કિંગ નો જે કલર છે મિત્રો એને આપણે ચેન્જ કરેલો લાવ તમે જોઈ શકો છો પ્રિવ્યુ જોઈશ એટલે શું થયું જોવો મિત્રો તમને એવું જ લાગશે કે એક વિન્ડો એટલે કે એક દરવાજાની માસ્કિંગ એટલે વિન્ડો એટલે એક માસ્કિંગ બન્યું ઈ માસ્કિંગ ની અંદર થી તમારો ઓબ્જેક્ટ પસાર થાય છે દેખાય છે બરોબર આપણે પ્રિવ્યુ વ્યવસ્થિત જોઈ લઈએ આ પ્રિવ્યુ ઉપર ક્લિક કરશું તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે તમને એવું જ લાગશે કે એક ચિત્ર ની અંદર થી તમારું માસ્કિંગ તમારો ઓબ્જેક્ટ છે એ પસાર થતો હશે જો ચિત્ર ની અંદર થી નીકળશે અને ચિત્ર ની અંદર અંદર જ પાછો સમાઈ જાય છે તો આ જે છે એ શું થયું તો કે એક સામાન્ય માસ્કિંગ એડ થયું છે જો છે પરંતુ અહીં હજી એક તકલીફ શું છે તકલીફ એ છે કે માસ્કિંગ જે છે એ આ તમને અલગ જોવા મળે છે તમને કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કે ઉપરનો જે કલર છે એ માસ્કિંગ છે અને વચ્ચે જે આ વિન્ડો બનાવેલું છે એ એક ઇમેજ છે કારણ કે ઇમેજ દેખાય છે અમારે કરવું શું પડે તો કે ભાઈ મારે ઇનવિઝિબલ માસ્કિંગ બનાવવું છે ખબર ન પડવી જોઈએ કે માસ્કિંગ અહીંયા છે ઇમેજ જેવું જ માસ્કિંગ લાગવું જોઈએ મતલબ કે ટ્રાન્સપરન્ટ ઇમેજની અંદર જ માસ્કિંગ આવી જાય આવું કરવું હોય તો મારે શું કરવું પડશે જો તો હવે શું કરીશ તો કે મારે એનકેપ્સ્યુલેટ કરવું પડશે એનકેપ્સ્યુલેટ કરો છો એની પહેલા મારા લેયરના નામ છે ને હું વ્યવસ્થિત બદલાવી નાખું છું મિત્રો પોલિગોન લેયર જે છે બરોબર આ લેયરનું નામ હું બદલાવી નાખું છું પોલિગોન લેયર જે છે એ શું છે આપણું માસ્ક છે એટલે ક્લિક કરશો એટલે વ્યવસ્થિત આઈડેન્ટિફાય થાય ને એના માટે હું માસ્ક એવું લખી નાખું છું બી લાઈન ટૂલ જે છે આપણું એ શું હતું તો કે ભાઈ વાદળ છે આપણું ક્લાઉડ છે તો ત્યાં ક્લિક કરશો તમે તો તમને ત્યાં ચેન્જ કરવા દેશે બરોબર અને તમે લખી શકો છો ક્લાઉડ એટલે આપણને ખબર પડે કે કઈ વસ્તુ શેના માટેની માસ્કિંગ માસ્ક અને ક્લાઉડ આટલી વસ્તુ છે હવે શું કરવું છે તો કે હવે મારે એને ટ્રાન્સપરન્ટ બનાવવું છે ખબર ન પડવી જોઈએ કે માસ્ક ઇમેજની અંદર જ માસ્કિંગ આવી ગયું એવું લાગવું જોઈએ બરાબર કોઈ બહારના વ્યક્તિને ખબર ન પડવી જોઈએ કે ઇમેજ છે કે માસ્કિંગ છે અત્યારે ખબર પડી જાય જો દેખાય છે ને ઉપરનો ભાગ માસ્કિંગ છે વચ્ચેનો વિન્ડો તમને દેખાય છે ઇમેજ છે મતલબ કે કોઈને ખબર પડી જાય કે માસ્કિંગ અને ઇમેજનું કોમ્બિનેશન છે ઓલામાં તો ખબર જ ન પડવી જોઈએ તો એ કઈ રીતના કરવાનું છે બરાબર તો એના માટે તમે શું કરશો તો કે એનકેપ્સ્યુલેટ કરવું પડશે કોને કોને તો કે માસ્ક અને ક્લાઉડ બંનેને તો અહીંયા જુઓ તમે કે માસ્ક છે અને ક્લાઉડ બંનેને સિલેક્ટ કરો છો અને માસ્ક લેયર છે એના ઉપર રાઈટ ક્લિક કરો છો રાઈટ ક્લિક કરી અને તમારે શું કરવાનું છે એનકેપ્સ્યુલેટ હવે વિદ્યાર્થી મિત્રો તમે એનકેપ્સ્યુલેટ કરશો ને એટલે તમને એક વસ્તુ જોવા મળશે એક નવું લેયર એડ થઈ ગયું ઇનલાઇન કેનવાસ બરોબર આ ઇનલાઇન કેનવાસ એડ થઈ ગયું છે આ તો જ જોવા મળશે જો માસ્કિંગ જો એનકેપ્સ્યુલેટ કરશો તો અધરવાઇઝ તમને આ જોવા મળશે નહીં હવે તમારે શું કરવાનું છે તો કે ઇનલાઇન કેનવાસની અંદર માસ્ક અને ક્લાઉડ એડ થઈ ગયું છે આવી ગયું અહીંયા તો કે યસ હવે એની અંદર જે માસ્ક છે ઇનલાઇન કેનવાસમાં માસ્ક નામનું લેયર જે છે એને સિલેક્ટ કરો છો સિલેક્ટ કરી અને એના જે પેરામીટર્સ પરમ સ્પેડલમાં છે એમાં એક પેરામીટર છે બ્લેન્ડ મેથડ એમાં એક પેરામીટર આવશે બ્લેન્ડ મેથડ એની ડિફોલ્ટ કિંમત છે આપ સૌને ખબર છે કોમ્પોઝિટ હોય છે કોમ્પોઝિટમાંથી ચેન્જ કરી અને તમારે એની ડિફોલ્ટ કિંમત રાખવાની છે મિત્રો આલ્ફા ઓવર ખાસ ધ્યાન રાખજો ડિફોલ્ટ કિંમત કોમ્પોઝિટ હતી એમાંથી તમારે બદલીને કઈ ચેન્જ કરવાની છે તો કે આલ્ફા ઓવર સિલેક્ટ કરવાની છે જ્યારે મિત્રો આલ્ફા ઓવર સિલેક્ટ કરશો ને એટલે તમે જોઈ શકશો કે તમારા અહીંયા ખબર જ નહીં પડે ઇમેજની અંદર જ માસ્કિંગ આવી ગયું ટ્રાન્સપરન્ટ માસ્કિંગ થઈ ગયું ને બરોબર હવે આમાં કોઈ વ્યક્તિ ઓળખી ન શકે કે આમાં ઇમેજ શું ક્યાં શું છે અને માસ્કિંગ શું છે અલગ ન તારવી શકો એક જ વસ્તુની અંદર બંનેનો સમાવેશ થઈ જાય છે અને હવે તમે મિત્રો પ્રિવ્યુ જોશો તો હવે તમને ખબર પડશે કે આ વસ્તુ જે છે એ કઈ રીતના પ્લે ઉપર ક્લિક કરીશ તો જો દેખાય છે માસ્કિંગમાંથી ઓબ્જેક્ટ આવે છે અને માસ્કિંગમાં જ ઓબ્જેક્ટનો સમાવેશ થઈ જાય છે બરોબર કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે કે આની અંદર માસ્કિંગ ક્યાં છે એ મતલબ કે ઇમેજની અંદર જ ટ્રાન્સપરન્ટ અદ્રશ્ય માસ્કિંગ છે તો આ વસ્તુ જે છે એ શેનું હતું તો કે માસ્કિંગ કેવી રીતના એડ કરવું એનું પ્રેક્ટિકલ આ જ વસ્તુ બને છે બરોબર ત્યારબાદ હવે આપણે આ પ્રેક્ટિકલ આપણું અહીંયા પૂરું થાય છે મિત્રો અને હવે તમે આને સેવ કરશો તો સેવ કરવા માટે શું કીધું હતું મેં તો કે સેવનો ઓપ્શન છે યસ ડેસ્કટોપ ઉપર સેવ કરવું છે તમારે તો આ તો SIFZ નામની ફાઇલ છે ને તો આપણે તો એને રેન્ડરિંગ કરવું છે તો ફાઇલની અંદર જઈ અને રેન્ડરિંગ પ્રોસેસ કરતા હતા
રેન્ડરિંગ ની અંદર જઈ પહેલા તો તમારે અહીંયા એનું ડેસ્કટોપ લોકેશન છે બરોબર નેમ અને સેવ એઝ ઇન ડેસ્કટોપ બરોબર આટલી વસ્તુ પહેલા એની સેટ કરવાની છે પાછળના ત્રણ અક્ષરમાં .png છે એની જગ્યાએ તમારે શું કરવાનું છે gif અને ટાર્ગેટ ની અંદર ઓટો છે એની જગ્યાએ પણ તમારે gif સેટ કરવાનું છે આટલું કરી અને તમારે રેન્ડર ની પ્રોસેસ કરવાની છે મિત્રો આ રેન્ડરિંગ ની પ્રોસેસ ચાલુ છે જ્યારે પૂરી થઈ જશે એટલે લખેલું આવશે કે રેન્ડરિંગ સક્સેસફુલ ત્યારબાદ ડેસ્કટોપ ઉપર આપણું gif સેવ થઈ ગયું હશે અને ઈ gif ને આપણે બ્રાઉઝર માં અથવા તો કોઈ ઇમેજ વ્યુઅર માં ઓપન કરશું તો પણ એને આપણને નું આઉટપુટ વ્યવસ્થિત જોવા મળશે થોડીવાર પછી અહીંયા મેસેજ આવી જશે રેન્ડરિંગ સક્સેસફુલ ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો રહેશે મિત્રો અને ત્યારબાદ પછી આપણે એનું આઉટપુટ જોવાનું રહેશે મતલબ કે ઇમેજ વ્યુઅર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ની અંદર તો અત્યારે તમે જોઈ શકો છો કે રેન્ડરિંગ ની પ્રોસેસ જે છે ઈ કરન્ટલી કન્ટિન્યુડ છે બરાબર જ્યારે પૂરી થઈ જશે એટલે મેસેજ આવશે કે રેન્ડરિંગ સક્સેસફુલ જ્યારે તમે જોઈ શકો છો રેન્ડરિંગ ની પ્રોસેસ જે છે એ અત્યારે ચાલુ છે અને ફાઇલ નું નામ આપણે આપેલું છે સિનફિગ એનિમેશન 1.gif બરાબર રેન્ડરિંગ ની પ્રોસેસ પૂરું જ્યાં સુધી નહીં થાય મિત્રો ત્યાં સુધી આપણે એનું આઉટપુટ જોઈ શકતા નથી મતલબ કે આપણા માટે આઉટપુટ જોઈ શકશો પણ ક્યાં જોઈ શકશો તો કે સિનફિગ સ્ટુડિયો ની અંદર જોઈ શકશો મારે તો સિનફિગ સ્ટુડિયો ની બહાર પણ એનું આઉટપુટ જોઈ છે મતલબ કે હું કોઈ પણ બ્રાઉઝર માં અથવા તો કોઈ પણ ઇમેજ વ્યુઅર ની અંદર પણ આ વસ્તુ કરી શકતા હોવા જોઈએ તો એના માટે રેન્ડરિંગ ની પ્રોસેસ જે છે એ કરવી જરૂરી છે મતલબ એવો થઈ જાય કે રેન્ડરિંગ જે છે રેન્ડરિંગ દ્વારા જે ફાઇલ જનરેટ થાય છે જે પછી એને કોઈ સોફ્ટવેરની જરૂર પડતી નથી એને એવું જરૂર નથી કે સિનફિગ સ્ટુડિયો હોય તો જ તમે આ વસ્તુ કરી શકો તો જ આ વસ્તુ પ્લે થાય એની પછી એને કાંઈ જરૂર રહેતી નથી તો અહીંયા આપણે જોઈ શકો છો કે રેન્ડરિંગની પ્રોસેસ હજી ચાલુ જ છે થોડી વારમાં રેન્ડરિંગની પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે એનું આઉટપુટ છે એ કોઈ બ્રાઉઝરની અંદર વ્યવસ્થિત આપણે જોઈ શકશું રેન્ડરિંગની પ્રોસેસ અત્યારે ચાલુ છે એ તમે જોઈ શકો છો થોડી વારમાં કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે એનું આઉટપુટ છે એ કોઈ ઇમેજ વ્યુઅર કે બ્રાઉઝર છે એની અંદર આપણે જોશું તમે આ મેસેજ જોઈ શકો છો રેન્ડરિંગ સી ડ્રાઈવ યુઝર્સ ડેલ અને ડેસ્કટોપ અને રેન્ડરિંગ પૂરું થશે પછી સેવ ક્યાં થશે તો કે ડેસ્કટોપની અંદર સિનફિગ એનિમેશન 1.gif નામની એક ફાઇલ સેવ થશે બરાબર અને ત્યારબાદ આપણે એને ઓપન કરી અને વ્યવસ્થિત રીતના જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો આપણે હવે જે પ્રેક્ટિકલ કરેલું છે આ રેન્ડરિંગની પ્રોસેસને થોડી વાર આપણે મિનિમાઇઝ રાખીએ બરાબર અને થઈ જશે પછી એનું આઉટપુટ તમને દેખાડીશ જે પ્રેક્ટિકલ કરેલું છે એ જ વસ્તુ આપણે પાવર પોઈન્ટની અંદર અભ્યાસ કરી લઈએ તો અહીંથી આપણે અટકેલા હતા ત્યાંથી આપણે આગળ વધીએ તો માસ્કિંગમાં શું કરવાનું તો નવી ફાઇલ લેવાની હતી નવી ફાઇલમાં એક ઇમેજ એડ કરવાની હતી તો આ આકૃતિ તમે જોવો છો કેનવાસ ઉપર ઇમેજ આયાત કરેલી છે મતલબ કે ઇમ્પોર્ટ કરેલી છે બરાબર કઈ રીતના ઇમ્પોર્ટ કરવાની હતી મેં તમને કીધેલું છે હવે ઇમેજ એડ થઈ ગઈ પછી શું કરવાનું આ આકૃતિની અંદર બી લાઇન ટૂલ વડે દોરેલું વાદળ અથવા તો કોઈ સર્કલ કે દડો કોઈ પણ એક ઓબ્જેક્ટ ડ્રો કરવાનો છે બી લાઇન ટૂલથી બરાબર આ ઓબ્જેક્ટની મદદથી શું ડ્રો કર્યું તો કે એક વાદળ જે છે એની રચના કરેલી છે ત્યારબાદ હવે વાદળની રચના થઈ ગઈ ત્યારબાદ શું કરવાનું છે તો કે હવે એનિમેટ એડિટિંગ મોડ છે એને ચાલુ કરવાનો છે ચાલુ કરી અને પછી શું કરવાનું છે આપ સૌને યાદ છે કે 5 સેકન્ડ સુધીનું છે તો શરૂઆતની પોઝિશન અને એન્ડની પોઝિશન દેવાની છે શરૂઆતમાં 0 એસ અને એન્ડિંગમાં 5 એસ એટલે 5 સેકન્ડ તો હવે આપણે કેનવાસ ઉપર વાદળને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું એક નાનું એનિમેશન બનાવશું ટાઈમલાઈનમાં 0F જગ્યા એટલે શરૂઆતની જગ્યા છે એ રેકોર્ડ કરવા માટે વાદળને થોડું અમથું ખસેડવું પડશે ખસેડશો એટલે 0S પોઝિશન ઉપર તમારું એનિમેશન રેકોર્ડ થઈ ગયું હશે હવે આ શરૂઆતનું એનિમેશન રેકોર્ડ થયું એન્ડિંગ એટલે 5S સુધી રેકોર્ડ કરવું હોય તો ત્યાં 5S લખી અને એન્ટર આપશો એન્ટર આપી અને તમારું જે વાદળ છે એને જમણી સાઈડ એકદમ ડ્રેગ કરશો ખેંચશો એટલે શું થઈ જશે તો કે એ ત્યાં પણ રેકોર્ડ થઈ જશે એટલે શરૂઆત 0S ઉપર અને એન્ડિંગ 5S ઉપર રેકોર્ડ થઈ જશે એટલે જોઈ શકશો કે 0F અથવા તો 0 ફ્રેમ અને 5S એટલે 5મી સેકન્ડ સુધી એનિમેશન રેકોર્ડ થઈ જશે આકૃતિ જોઈએ તો 0F સ્થિતિ ઉપર વાદળનું શું છે આ એનિમેશન છે એ રેકોર્ડ થઈ ગયું છે અહીં જોઈ શકો છો તમે કે આ 0S ની સ્થિતિ 0F કે 0મી ફ્રેમ ઉપર રેકોર્ડ થયું છે એના પછી જે છે તો કે એ રેકોર્ડ ક્યાં થયું એ ડાબી બાજુ હતું બરાબર હવે આ જે રેકોર્ડ થયું એ 5S છે અને ક્યાં તો કે એન્ડિંગ એટલે જમણી સાઈડ છે બરાબર
એનિમેશન રેકોર્ડ થઈ ગયું છે પછી શું કરવાનું છે હવે એની જે એનિમેશન રેકોર્ડ થઈ ગયું છે એ આપણે જોવાનું છે એટલે કે કઈ રીતના જોશો તો કે હવે એનિમેટ મોડ બંધ કરો કદાચ તમે બંધ ન કરો અને ચાલુ રાખો તો પણ ચાલશે અને એનિમેશન જોવા માટે પ્લે બટન અથવા તો પ્રિવ્યુ પણ તમે જોઈ શકો છો હવે આકૃતિ 5.14 એ માં ઇમેજ ની ઉપર વાદળનું હલનચલન તમે જોઈ શકશો કારણ કે ઇમેજ લેયર ની ઉપર ક્લાઉડ લેયર છે ને એટલે આ વસ્તુ તમે આસાનીથી જોઈ શકશો હવે લેયર પેનલ માં એનિમેશન બદલવા માટે આકૃતિ જે બતાવી છે નીચે એમાં પ્રમાણે ક્લાઉડ લેયર ને ઇમેજ લેયર ની નીચે ડ્રેગ કરો મતલબ કે શું હતું જો કે આ ન્યુ બી લાઈન એટલે ખબર છે આપણો ક્લાઉડ છે ની ઇમેજ ઇમેજ નીચે છે ને ક્લાઉડ નીચે ઉપર છે મતલબ કે બી લાઈન ઉપર અને ચેન્જ કરી નાખો કે ઇમેજ ને ઉપર રાખો બરોબર અને બી લાઈન એટલે કે આપણો ક્લાઉડ છે ને તમારે નીચે લઈ લે આકૃતિ તમને એ જ કહે છે કે લેયર ને ઉપર નીચે કરવાના છે ઇમેજ નું લેયર નીચે છે ને ઉપર લઈ જાઓ અને બી લાઈન છે એ ઉપર છે ને નીચે લઈ જાઓ આ વર્તમાન સ્થિતિ હતી અને એમાં ચેન્જ કર્યા પછીની આ સ્થિતિ છે ત્યારબાદ આપણે ફક્ત વિન્ડો ચિત્રમાંથી વાદળો હલનચલન જોવા ઈચ્છીએ છીએ મતલબ કે ઓલામાંથી થવું જોઈએ માસ્કિંગમાંથી જ રોટેટ થવું જોઈએ બીજે ક્યાંથી રોટેટ સોરી બીજે ક્યાંથી મૂવમેન્ટ કે એનિમેશન થવું જોઈએ નહીં આ કામ આપણે માસ્કિંગ કરીને કરીશું માસ્કિંગનો ઉપયોગ શું થાય ઓબ્જેક્ટને છુપાવવા અથવા તો ઉઘાડવા માટે થશે તો ચાલો આપણે પહેલા ઓબ્જેક્ટને છુપાવવા એટલે કે સંતાડવા માટે માસ્કિંગનો ઉપયોગ કરીએ અહીં આપણે ઇમેજના બંને છેડા ઉપર વાદળ ઓબ્જેક્ટને છુપાવવા ઈચ્છીએ છીએ તો માસ્કિંગનો ઉપયોગ કરવા માટે તમારે શું કરવું પડશે તો ક્યુ ટૂલમાંથી ક્યુ ઓબ્જેક્ટ પસંદ કરવાનો રહેશે તો કે તમારે ટૂલમાંથી બી લાઈન ટૂલ પસંદ કરવાનો રહેશે કયો રહેશે બી લાઈન અને એની અંદર ખાસ ધ્યાન રાખતા હતા કે ક્રિએટ રીજન બી લાઈન એક જ ટીક હોવું જોઈએ પ્રોપર એના ટૂલ પ્રોપર્ટીમાં બીજું કંઈ ટીક હોવું જોઈએ નહીં અને એક પછી એક પોઈન્ટ દર્શાવી અને વિન્ડો જેવું દર્શાવી અને છેલ્લો પોઈન્ટ જ્યાં હશે ત્યાંથી સ્ટોપ કરવા માટે રાઈટ ક્લિક કરી અને લૂપ બી લાઈન આવો ઓપ્શન પસંદ કરવો પડશે જોઈએ આપણે કઈ રીતના આકૃતિ તમને આપેલી છે એમાં બી લાઈન ટૂલ વડે માસ્ક આકારની રચના થઈ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે માસ્કિંગ કર્યું છે એની ચોર આમ લંબચોરસ જેવું છે ઊભું જો છે આખે આખું તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો તો આ આપણું અહીંયા માસ્કિંગ છે જ્યારે આપણે કેવું માસ્કિંગ કર્યું હતું કે આપણે આખે આખું આમ ચોરસ એકદમ આખું કેનવાસ આવી ગયું વચ્ચેથી એક બારી જેવું ડ્રો કર્યું હતું તમે કોઈ પણ રીતના માસ્કિંગ ડ્રો કરી શકો છો પણ ડ્રો થઈ જાય પછી શું કરવાનું જે ભાગને છુપાવવો હોય તેના ઉપર માસ્ક ગોઠવો બરોબર જે ભાગને છુપાવવો છે એના ઉપર આપણે શું કરશું તો કે માસ્કની રચના કરી અને ગોઠવશું આપણા ઉદાહરણમાં ક્લાઉડ લેયર ઉપર આપણે માસ્ક આકાર ગોઠવીશું અને હવે શું થશે તો કે ભાઈ ક્લાઉડ અને માસ્ક લેયર છે રીનેમ કરી નાખ્યું હતું આપણે ક્લાઉડ અને માસ્ક લેયર જે છે એના હવે જો અહીં ખાસ ધ્યાન રાખજો કે લેયરના નામ મેં રીનેમ કરેલા છે બરોબર કઈ રીતના રીનેમ કર્યા તો કે બી લાઈન હતું એ આપણું વાદળ હતું તો એને મેં રીનેમ કરી અને ક્લાઉડ કરેલું છે અને જે પોલીગોન નામ હતું એ આપણું શું હતું તો કે માસ્ક હતું એટલે એને રીનેમ કરી અને મેં માસ્ક કરેલું છે એટલે હવે તમને આવા જોવા મળશે તો એ માસ્ક અને ક્લાઉડ આ બંને લેયરને સિલેક્ટ કરી એક સાથે સિલેક્ટ કરી શિફ્ટ કીની મદદથી અને જે માસ્ક લેયર છે એની ઉપર રાઈટ ક્લિક કરી અને તમારે શું કરવાનું છે તો કે એને એનકેપ્સ્યુલેટ કરશો એનકેપ્સ્યુલેટ કરશો એટલે હવે એ બંને લેયર ગ્રુપિંગ થઈ ગયા એક જ થયા અને મેં કીધું હતું કે એનકેપ્સ્યુલેટ કરશો એટલે તમને એક નવું લેયર જોવા મળશે એ લેયર છે ઇનલાઇન કેનવાસ હવે મિત્રો ઇનલાઇન કેનવાસ જે છે એની બાજુમાં તમને આ બટન જોવા મળે પ્લે જેવું ત્યાં ક્લિક કરશો એટલે આ ઇમેજની અંદર જે દર્શાવ્યું છે એના ઓપ્શન જોવા મળશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે માસ્ક અને ક્લાઉડનું લેયર પહેલાં સેપરેટ હતા હવે એ લેયર છે ઇનલાઇન કેનવાસની અંદર આવી ગયા જો છે બરોબર એટલે હવે એ બંને વસ્તુ શું થયું એક જ થઈ ગયું ઇનલાઇન કેનવાસ બનેલું છે અને એ બંને લેયર એની અંદર આવી ગયા છે હવે શું કરવાનું છે તો કે મારે ટ્રાન્સપરન્ટ બતાવવું છે મારે માસ્કિંગ તો એના માટે શું કરશો તો કે ભાઈ ઇનલાઇન લેયર્સની અંદર જવાનું છે એની અંદર આપણે માસ્ક લેયર સિલેક્ટ કરવાનું છે જો બરોબર ઇનલાઇનની અંદર બે લેયર હતા માસ્ક અને ક્લાઉડ એમાં માસ્ક લેયર પસંદ કરશું અને માસ્ક લેયરની અંદર એની પેરામીટર તમને જે છે એમાં એક મેથડ છે બ્લેન્ડ મેથડ બ્લેન્ડ મેથડમાં ડિફોલ્ટ કોમ્પોઝિટ હોય એમાંથી તમારે આલ્ફા ઓવર કરશો આ કરશો તો જ તમારું માસ્કિંગ ટ્રાન્સપરન્ટ થશે ત્યાં સુધી ટ્રાન્સપરન્ટ થશે નહીં તો જો અહીં બ્લેન્ડ મેથડમાં કોમ્પોઝિટ હતું એમાંથી અહીં શું કર્યું છે તો કે આલ્ફા ઓવર એ કરેલું છે બરોબર આટલું કરશો એટલે હવે શું કરશો તો કે હવે એનિમેશન પ્લે કરો અને તમે જોઈ શકશો કે હવે કેનવાસની ડાબી બાજુએ વાદળ જે છે એ કમ્પ્લીટ તમને દેખાશે હવે જમણી બાજુએ આ જ કામ કરવાનું છે પણ એ જરૂરી નથી બરોબર તમે કોઈ પણ કેનવાસ કેવું ડ્રો કરો છો સોરી માસ્કિંગ કેવું ડ્રો કરો છો એના ઉપર આધાર રાખે અહીંયા જો શું કર્યું હતું તો કે પહેલાં માસ્કિંગ છે એ આ સાઈડ ડ્રો કર્યું હતું ને પહેલાં માસ્કિંગ આ સાઈડ ડાબી બાજુ હવે એને એવું બીજું માસ્કિંગ ક્યાં ડ્રો કર્યું તો કે
આ સાઈડ એટલે જો આ તમને પેનલ ની અંદર દેખાય છે માસ્ક 2 અને માસ્ક પણ આપણે આ ઉદાહરણ જોયું એમાં આપણે વિન્ડો બનાવ્યો તો એમાં એક જ માસ્કિંગ ની જરૂર હતી એટલે આપણે એ પ્રમાણે રચના કરી લીધી બરોબર હવે એની અંદર તમે આ રીતના સેટ કરી શકો છો બરોબર અને આલ્ફા ઓવર માસ્ક 2 ની અંદર પણ તમારે શું કરવું પડશે આલ્ફા ઓવર બ્લેન્ડ મેથડ ની અંદર અને છેલ્લે તમે એનું ઉદાહરણ છે એ આવી રીતના બ્રાઉઝર માં ડોટ રેન્ડરિંગ ની પ્રોસેસ કરી અને ડોટ gif માં સેવ કરવું અને સેવ કરીને ઇમેજ વ્યૂઅર કે બ્રાઉઝર માં તમે આ રીતના જોઈ પણ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે આપણે રેન્ડરિંગ ની પ્રોસેસ કરેલી હતી એ પૂરી થઈ ગઈ છે કે હજી બાકી જો મિત્રો અહીં લખેલું આવેલું છે રેન્ડર્ડ સક્સેસફુલી હવે આ સોફ્ટવેર છે એને હું બંધ કરું ક્વિટ અને આને સેવ કરવું છે નો હવે જો આ તમને દેખાય છે કે સિનફિગ એનિમેશન 1 અહીં આવી ગયું છે અને આને હું રાઈટ ક્લિક કરી અને ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરીશ મિત્રો એટલે તમે જોઈ શકો છો કે આઉટપુટ ની અંદર તમને માસ્કિંગ નું આઉટપુટ વ્યવસ્થિત જોવા મળશે જો દેખાય છે વિન્ડો માંથી ઓબ્જેક્ટ ફરીથી જો વિન્ડો માંથી ઓબ્જેક્ટ આવે છે એનિમેટ થાય છે અને વિન્ડો ની અંદર જ એ ઓબ્જેક્ટ સમાઈ જાય છે અને ટ્રાન્સપરન્ટ માસ્કિંગ છે આની અંદર ખબર જ ન પડે કે ઇમેજ ની અંદર માસ્કિંગ ક્યાં છે ઓબ્જેક્ટ મૂવ થાશે ને ત્યારે ખબર પડશે એના વિશે એનાથી કાંઈ બીજું ખબર પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પ્રકરણ 5 નો બીજો ભાગ હતો એની અંદર આપણે એક જ વસ્તુનો પ્રેક્ટિકલ ની સાથે સાથે વ્યવસ્થિત થિયરી સહિત અભ્યાસ કર્યો એ છે માસ્કિંગ એટલે કે માસ્કિંગ એટલે શું બરોબર તો કોઈ છુપાવવા માટે કોઈ લેયર ના કોઈ ભાગને છુપાવવા કે સંતાડવા માટે માસ્કિંગ નો ઉપયોગ થશે અને ખાસ કરીને માસ્કિંગ ને ટ્રાન્સપરન્ટ કરવા માટે બ્લેન્ડ મેથડ માં શું કરવાનું તો કે આલ્ફા ઓવર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે પ્રકરણ 5 નો આ ભાગ 2 છે એ પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે આભાર